હૃદયપૂર્વકનો સૌનો આભાર માનીએ અને આજે બીજો પાર્ટ લોન્ચ કર્યો છે તો તમે જે નવા સબ્સ્ક્રાઈબર મિત્રો છે એમને જાણ કરી દો એ જ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી ઉપર બંધારણના વિડીયોનો બીજો ભાગ આજે લોન્ચ કર્યો છે એ પણ જબરજસ્ત રીતે બનાવ્યો છે તમારી અનુકૂળતાએ તમે જોઈ લેજો જો તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એની અંદર

અને નેશનલ બુક્સ વીક એ પણ શરૂ થઈ રહ્યું છે અને મિત્રો આ તમામ વાત આજના આ દિન વિશેષના વિડીયોમાં કરી છે દિન વિશેષના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ક્લિક કરી અને જોઈ લેજો દિન વિશેષના વિડીયો પણ એટલા જ અગત્યના હોય છે ચાલો હવે આપણે આજના કરંટ અફેરની વાત કરીએ તો આજે આપણે તાના રીરી એવોર્ડ બે હજાર એકવીસ કોને આપવામાં આવ્યો છે એની વાત કરીશું પ્રધાનને ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ભારત અને ફ્રાન્સ વચ્ચે લશ્કરી કવાયતની છઠ્ઠી આવૃત્તિનું આયોજન થયું છે તો આ લશ્કરી કવાયતનું નામ શું છે ક્યાં આયોજિત થઈ છે એની વાત કરીશું જાપાનના વડાપ્રધાન તરીકે ફૂમિયો કિશીદાની નિમણૂક કરવામાં આવી છે વિશ્વ દયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

કે કોઈપણ ઘટનાને બેઝ બનાવી એકાદો પ્રશ્ન બનાવી તમારા પેપરમાં ટપકી શકે છે એટલા માટે આ વિડીયો તમે અંત સુધી નિહાળજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા શરૂઆત કરીએ આપણે ગુજરાતના સમાચારથી તો તાજેતરમાં તાના રીરી એવોર્ડે બે શ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડોક્ટર વિરાજ ભટ્ટને એનાયત કરવામાં આવ્યો છે આ બંને મહાનુભાવોના નામ યાદ રાખવાના છે

તાના રીરી એવોર્ડ બે હજાર એકવીસ આપવામાં આવ્યો છે ઇમેજમાં તમે જોઈ શકો છો ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આ તાના રીરી એવોર્ડ બે હજાર એકવીસ આપવામાં આવ્યો છે અને આ એવોર્ડમાં પ્રત્યેક વિજેતાને શું આપવામાં આવે છે તો કે 2.5 લાખ રૂપિયાનો ચેક એક શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રી શ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે શું શું આપવામાં આવે છે તો કે 2.5 લાખ રૂપિયાનો ચેક અને એક શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવેલ છે અને તાના રીરી એવોર્ડ બે હજાર વીસ સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી અનુરાધા પૌંડવાલ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો હતો તો અહીંથી પણ પ્રશ્ન નીકળી શકે કે તાના રીરી એવોર્ડ બે હજાર વીસ કોને આપવામાં આવ્યો હતો ગાયિકા એવા સુશ્રી અનુરાધા પૌંડવાલ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદીને અને તાના રીરી મહત્સવનું આયોજન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે થી કરવામાં આવ્યું હતું તાના રીરી મહોત્સવનું આયોજન ક્યારથી થઈ રહ્યું છે વર્ષ બે થી અને શરૂઆત કોણે કરાવી હતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ તાના રીરી મહોત્સવની ઉજવણીની શરૂઆત કરેલી અને તાના અને રીરી કોણ હતા

એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી એટલે કે તેમની નિવૃત્તિ સુધી અથવા આગામી ઓર્ડર સુધી તેઓની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ એનડીઆરએફના ડીજી તરીકેની જવાબદારી ઉપરાંત એનસીબીના ડીજી તરીકે વધારાનો ચાર્જ વર્તમાન સમયમાં સંભાળી રહ્યા હતા અને તેમણે રાકેશ અસ્થાનાના સ્થાને એનસીબીના ડીજી તરીકે વધારાનો ચાર્જ સંભાળ્યો હતો અને જેમને દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અહીં આપણે વાત કરી એનસીબી ની તો એનસીબી નું પૂરું નામ શું થાય છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એનસીબી ની સ્થાપના કયા વર્ષે થઈ ઓગણીસો ને છ્યાસી માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ના મહાનિદેશક કોણ બન્યા છે સત્યનારાયણ પ્રધાન

ફ્રેન્ચ આર્મી સાથે દ્વિવાર્ષિક તાલીમ કવાયતની આ છઠ્ઠી આવૃત્તિ શરૂ કરી રહી છે તો પંદરમી નવેમ્બર બે થી આ શક્તિ બે નામનો એક લશ્કરી અભ્યાસ હાથ ધરવામાં આવશે અને ભારતે બે હજાર એકવીસમાં ફ્રાન્સ સાથે સંયુક્ત નૌકા કવાયત અને વાયુસેના કવાયત પણ હાથ ધરી છે અને શક્તિ બે હજાર એકવીસ એ ક્યાં આયોજિત થવાનો છે મિત્રો એ સ્થળ ખાસ યાદ રાખજો કે શક્તિ બે હજાર એકવીસનું આયોજન

આના પહેલા ક્યાં આયોજિત થઈ હતી તો કે વર્ષ બે હજાર ઓગણીસ માં આપણા ભારતના રાજસ્થાનમાં આયોજિત થઈ હતી અને રાજસ્થાનમાં કઈ જગ્યાએ તો કે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ફોરેન ટ્રેનિંગ નોટ છે ત્યાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી અને આપણે અભ્યાસ અત્યારે હાથ ધરી રહ્યા છીએ ફ્રાન્સ સાથે તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ કોણ છે ઇમેન્યુઅલ મેક્રોન ઇમેજમાં તમે જોઈ શકો છો અને ફ્રાન્સની રાજધાનીનું નામ પેરિસ અને ફ્રાન્સનો ચલણી નાણું શું છે યુરો કારણ કે યુરો ઝોનનો આ એક દેશ છે અને ફ્રાન્સ એ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે અને યુરોપ ખંડનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ પણ કયો આ ફ્રાન્સ અને જે તેની કલા સંસ્કૃતિ અને ખાણીપીણી માટે જગતભરમાં પ્રખ્યાત છે અને ફ્રાન્સ એ વિશ્વની મહાસત્તાઓ પૈકીનો એક દેશ છે અને જે વીટો પાવર અધિકારની સાથે પરમાણુ હથિયાર સંપન્ન દેશ પણ છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી એટલે કે કાયમી સદસ્ય દેશોમાંનો એક દેશ એટલે આ ફ્રાન્સ અને આ ફ્રાન્સની આસપાસ કયા કયા દેશો આવેલા છે તો અહીં બેલ્જિયમ લક્ઝમબર્ગ સ્વિટઝરલેન્ડ ઇટલી અને સ્પેન જેવા દેશોથી ઘેરાયેલો છે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં એમાં જાપાન દેશ હાઇલાઇટમાં છે કે તાજેતરમાં જાપાનના વડાપ્રધાન તરીકે

અને ફોમ્યો કિશિદાએ કોનું સ્થાન લીધું છે યોશી હિદે સ્થાન લીધું છે કોનું યોશી હિદે સ્થાન લીધું છે ઈમેજમાં તમે જોઈ શકો છો આ પહેલા નંબરે જે ઈમેજ છે તે છે ફ્યુમ્યો કિશિદાની અને બીજા નંબરે જે ઈમેજ છે તે છે યોશી હિદે તો યોશી હિદે સ્થાન લીધું છે ફ્યુમ્યો કિશિદાએ અને જેમણે સપ્ટેમ્બર 2021 માં જાપાનના વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું કોણે યોશી હિદે

અને આપણા એશિયાનો આ વિકસિત દેશ કહી શકાય અને તે ક્યાં આવેલો છે તો કે પેસેફિક ઓશનની અંદર આવેલો છે અને જાપાનના પાડોશી દેશોમાં ચીન રશિયા અને કોરિયાનો સમાવેશ થાય છે જાપાનની રાજધાનીનું નામ છે ટોક્યો જ્યાં તાજેતર માસ્તે સમર ઓલમ્પિક યોજાઈ ગયો અને જાપાનનો પ્રમુખ ધર્મ કયો છે બૌદ્ધ અને જાપાનનો ચલણી નાણું શું છે જાપાનીઝ યાન આગળ વાત કરીએ

કોના દ્વારા વર્લ્ડ કાઇન્ડનેસ મુવમેન્ટ નામના સંગઠન દ્વારા અને જેની સ્થાપના વર્ષ 1997 ના ટોક્યો સંમેલનમાં દુનિયાભરના દયાળુ સંગઠન દ્વારા કરવામાં આવી હતી અને આ દિવસને કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા નાઇજીરિયા સંયુક્ત આરબ અમીરાત સહિતના ઘણા દેશોમાં ઉજવવામાં આવ્યો હતો અને વર્ષ 2009 માં સિંગાપોરમાં પ્રથમ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાર પછી કેટલાક અન્ય દેશો અને ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિશ્વ દયા દિવસ ઉજવવાનો ઉજવવાનો મુખ્ય રહેલો રહેલો છે છે કાઇન્ડનેસ ડે વિશ્વના લોકોને સમાજને અને સમુદાયને સારી બાબતો સાથે જોડવા અને દરેક પ્રત્યે દયા કરુણા જેવા ભાવો રાખવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ દિવસ ઉજવવામાં આવે છે આગળ વાત કરીએ તો અઢાર થી ચોવીસ નવેમ્બર દરમિયાન વિશ્વ એન્ટી માઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવશે ક્યાંથી ક્યાં સુધીના સમયગાળાને તો કે અઢાર નવેમ્બર થી ચોવીસ નવેમ્બર સુધીના સમયગાળાને વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીક તરીકે ઉજવવામાં આવશે વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીક એટલે કે ડબલ્યુ એ એ ડબલ્યુ દર વર્ષે અઢાર થી ચોવીસ નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે વિશ્વ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીક ઉજવવાનો ઉદ્દેશ્ય શો રહેલો છે વૈશ્વિક એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર અંગે જાગૃતતા લાવવા અને ડ્રગ પ્રતિરોધક ચેપના વધુ ઉદ્ભવ અને ફેલાવાને ટાળવા માટે સામાન્ય લોકો આરોગ્ય કર્મચારીઓ અને નીતિ નિર્માતાઓમાં શ્રેષ્ઠ પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો છે અને દર વર્ષે વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીકની એક થીમ પણ નક્કી કરવામાં આવે છે તો વર્ષ 2021 ની થીમ શું રાખવામાં આવી છે સ્પ્રેડ અવેરનેસ સ્ટોપ રેસિસ્ટન્સ ફરી એકવાર થીમ વાંચી લઈએ કે વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીક 2021 ની થીમ સ્પ્રેડ અવેરનેસ સ્ટોપ રેસિસ્ટન્સ અને હવે વાત કરીએ ખેલ જગત ની તો ગુજરાત ની ભાવિના પટેલ અને અંકિતા રૈના ને રાષ્ટ્રપતિ હસ્તે અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ બંને ખેલાડીઓના નામ ખાસ યાદ રાખજો કે ભાવિના પટેલ અને અંકિતા રૈના આ બંનેને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા એવા ભાવિના પટેલ અને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા એવા અંકિતા રૈનાને અર્જુન એવોર્ડ અપાયો છે અને ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે અંકિતા રૈનાએ વર્ષ બે હજાર અઢારમાં એશિયન ગેમ્સમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો અને ટોક્યો ઓલિમ્પિકમાં તે સાનિયા મિર્ઝા સાથે ડબલ્સ રમવા માટે પણ ઉતરી હતી અને ભાવિના પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામના વતની છે અને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર આ બંને મહિલાઓને આપણી ચેનલ વતી એટલે કે એજ્યુ સફર વતી ખૂબ ખૂબ અભિનંદન અને મિત્રો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે અંકિતા રૈના કઈ રમત સાથે સંકળાયેલા છે અથવા ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને તેમને ચાર વર્ષની ઉંમરે પોલિયો થયો હતો કોને ભાવિના પટેલને માત્ર ચાર વર્ષની ઉંમરે પોલિયો થયો હતો જો કે મક્કમ મનોબળ સાથે ભાવિના પટેલે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો અને સાથે સાથે સ્પોર્ટ્સમાં નામના પણ મેળવી અને ભાવિના પટેલ ઈ એસ આઈ સી

અને તેમના પિતા રવિન્દર રૈના એ મૂળ કાશ્મીરના છે અને અંકિતા રૈનાએ ચાર વર્ષની ઉંમરથી જ ટેનિસ રમવાનું શરૂ કરી દીધું હતું એટલે કે અંકિતા રૈના ટેનિસ સાથે જોડાયેલા છે અને ટેબલ ટેનિસ સાથે જોડાયેલા છે ભાવિના પટેલ ઓકે અને વર્ષ બે હજાર અઢારની એશિયન ગેમ્સમાં અંકિતા રૈનાએ મહિલા સિંગલ્સમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો આ ઉપરાંત અંકિતાએ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન સર્કિટમાં અગિયાર સિંગલ્સ અને સત્તર ડબલ્સ ટાઇટલની સાથે ડબલ્સમાં એક ડબલ્યુટીએ એકસો પચ્ચીસ કે શ્રેણી પણ જીતી છે આગળ વાત કરીએ ખેલ જગતમાં તો બર્મિંગહામ બે હજાર બાવીસ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટની એન્ટ્રી થઈ છે તો સૌપ્રથમ તો એ યાદ રાખીશું કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન બે હજાર બાવીસમાં ક્યાં થવાનું છે બર્મિંગહામ મુકામે અને એની અંદર મહિલા ક્રિકેટને સામેલ કરવામાં આવેલ છે

જેમાં બ્રોન્જ અને ગોલ્ડ મેડલની મેચ સાત ઓગસ્ટના રોજ રમાશે અને ભારતની પ્રથમ મેચ કયા દેશ સાથે છે ઓસ્ટ્રેલિયા સાથે અને જ્યારે મહિલા ક્રિકેટ બે હજાર બાવીસ કોમનવેલ્થ ગેમ્સમાં ઓગણત્રીસ જુલાઈના રોજ પદાર્પણ કરશે જ્યારે ફાઈનલ મેચ સાત ઓગસ્ટના રોજ રમાશે અને હવે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતની બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એ ભારતની બંધારણ સભાની ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા લગભગ બધા મિત્રો એ બિલકુલ સાચો જવાબ આપ્યો છે કેટલાક મિત્રોના નામ લઈએ તો એમાં મીરાબેન પ્રજાપતિ અને રજની પરમાર આ બંને મિત્રોએ ટુ ધ પોઈન્ટ માહિતી આપી છે અને સાથે સાથે લખ્યું છે કે ખરડા સમિતિમાં સાત સભ્યો હતા એમાં એક ગુજરાતી સભ્ય પણ હતા કનૈયાલાલ મુનશી અને જેઓ એક સારા એવા લેખક પણ હતા તો રજની પરમારે પણ અહીં ખરડા સમિતિના અધ્યક્ષ એટલે કે જેને ડ્રાફ્ટિંગ કમિટી પણ કહેવાય મુસદ્દા સમિતિ પણ કહેવાય અને પ્રારૂપ સમિતિ પણ કહેવાય છે તો તેની સ્થાપના ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ થઈ હતી અધ્યક્ષ કોણ બન્યા હતા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને ગુજરાતી સભ્ય એમાં કોણ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી ખૂબ સરસ મજાની વાત લખી છે લખજો અને જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી ના આજના બંધારણના લેક્ચરમાં આ બધી માહિતી આપી છે તમારી અનુકૂળતા જોઈ લેજો આપણે પેટટ ગીતા બેની વાત કરીએ તો તેમણે પણ ખરડા સમિતિની વાત કરી છે કે 29 ઓગસ્ટ 1947 ના રોજ ખરડા સમિતિની રચના થાય છે અધ્યક્ષ બને છે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને કે બી ચૌહાણ એમણે પણ બિલકુલ સાચો જવાબ આપ્યો છે બંધારણનો સ્વીકાર ક્યારે થાય છે 26 નવેમ્બર 1949 ના રોજ અને અમલી ક્યારે બને છે 26 જાન્યુઆરી 1950 ના રોજ તો હાર્દિકભાઈ ઝાલા એમણે પણ ખરડા સમિતિ વિશે મહત્વની વાત લખી છે ખૂબ ખૂબ અભિનંદન અને હવે આજે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર કે કયા દેશના બંધારણમાંથી આપણા બંધારણમાં શું લેવામાં આવ્યું એની માહિતી તમારે આપવાની છે અને આવ મિત્રો હવે જે કે ટ્વેન્ટી ટ્વેન્ટીનો આગામી બંધારણનો વિડીયો એ આ ફેક્ટર સાથે સંલગ્ન હશે કે કયા દેશના બંધારણમાંથી આપણા ભારત દેશના બંધારણમાં શું લેવામાં આવ્યું એ મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં લખજો અને એક અલગથી વિડીયો પણ તમને પ્રોવાઈડ કરીશું જબરજસ્ત વિડીયો હશે પરંતુ તમે સમજી શકો એવી ભાષામાં હશે તો જી કે ટ્વેન્ટી ટ્વેન્ટીના ના આ બંધારણની સિરીઝના વિડીયોને જોવાનું તમે ન ભૂલતા કાલે મળીએ એક નવા કરંટ અફેર સાથે અને એક નવા બંધારણના વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ